નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું આજનો વિષય એવો શકે શું તમે પથરીથી પીડાઈ રહ્યા છો એટલે કે તમને પથરીનો દુખાવો રહેશે તમે ઓપરેશન કરાયું હોય તો તમને ફરીથી પથરીથી તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તમારા શરીરના અંદર ગમે એટલો કિડની સ્ટોન હશે એટલે કે કિડનીના ભાગે છે કે કોઈ મૂત્રાશયના ભાગે છે કે પેશાબના કોઈ આજુબાજુ કોઈ જગ્યાએ હશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરી નથી આ દેશી નુસ્ખાઓ છે ને રામ બાણશે પથરી માટે અને આજે હું તમને એક જડીબુટી વનસ્પતિ વિશે પરિચિત કરવાનો છે જે જડીબૂટી વનસ્પતિ છે ને એની જે શાકભાજી છે ને એ રામ બાણશે તમારા કિડની સ્ટોન માટે અને પથરીને નેકાળવા માટે તેને સક્ષમ છે અને તે મારા વીડિયો સમક્ષ જે વનસ્પતિનો શાકભાજી જોઈ શકો છો જેને આપણે દૂધી કહીએ છીએ આ દૂધી સર જેને સૂત્ર આવી છે તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો ઘણા લોકો નકામો વસ્તુ સમજીને આ સૂત્રને ફેંકી દેતા હોય છે પણ સૂત્ર છે ને રામ બાળશે કારણ કે લાખ રૂપિયાની દવા તમારે આ સૂત્રને એકઠા કરીને એને ધોઈ નાસીને તમારે રાતે ઊંઘાના ટાઈમે આ રીતે એક ગ્લાસ પાણી લઈ રહેવાનું એ સૂત્રવાળાના અંદર નાસીને આશી રાત ઉધી પડે રાખવાનું એટલે કે કોઈક ઘોચી નાખવાનું જ્યારે વહેલી સવારે ઉઠો તમે દૂધી નાશી લે જે સૂત્રવાળું પાણી પીશો તો અને અઠવાડિયે અઠવાડિયું ઉધી પીશો તો તમે મને યાદ કરશો તમારા શરીરના અંદર જે પથરી છે ને એ નાના નાના ટુકડા થઈને કો તો ગળીને પેશા માર્ગે નીકળી જશે કારણ કે પથરી માટા થઈને રામ બાળશે આ દૂધીવાળું પાણી એટલું યાદ રાખજો હા એ ના કરી શકો તો તમે દૂધની શાક બનાવી પણ કહી શકો છો પથરી થવાનું મૂળ કારણ આ છે તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો જો તમે પથરીથી પીડાઈ હોય તો તમારે ટોમેટાનું સેવન નહીં કરવાનું એટલે કે બીજવાળી વસ્તુ નહીં ખાવાની કારણ કે કિડની સ્ટોન બનાવે છે હા એ ના કરી શકો તે મારા વિડીયો સમક્ષ આ કળથી જોઈ શકો એ કળથીને બીજ લઈ રહેવાના તમારે રાતે ઊંઘના ટાઈમે એક ગ્લાસ પાણી લઈ રહેવાનું એના અંદર બેથી ત્રણ ચમચી તમારે કળથી નાશી દેવાની અને કોઈક ટોચી નાખવાનું સુધી રાત સુધી પડી રાખવાનું જ્યારે તમે વહેલી સવારે ઉઠો ત્યારે તમારે પાણી પણ પી લેવાનું અને કળથી પણ ખેલા નિયમિત તમે અઠવાડિયું સુધી આ ક્યાં કરશો તમે મને યાદ કરશો તમારા શરીરના અંદર પથરીનું નામો નિશાન મિટાઈ જશે ફક્ત પોત દિવસના અંદર પથરી પેશા માર્ગેથી નીકળી જશે હા એ ના કરી શકો તમે મારા વિડીયો સમક્ષ આ લેબુ જોઈ શકો છો રાતે ઊંઘવાના ટાઈમે એક પાણી લઈ રહેવાના આ રીતે પાલનની અંદર અને બે લેબુ નેચવી નાખવાના અને જે નેચરલી જે સ્વાલ પડશે એ પણ અંદર નાસી આશીર્વાદ સુધી પડી રાખવાની અને તમારી શક્તિ મુજબ તમે ઓના અંદર મેઠું પણ નાસી શકો થોડું ઘણું કાળું નમક નાખવાનું એટલે કે કાળું મેઠું નાખવાનું છે તમે મારા વિડીયો સમજી જોઈ શકો છો અને આશીર્વાદ સુધી ઢોચી રાખવાનું પછી વહેલી સવારે ઉઠીને તમારે આ પાણી પીવાનું છે અને તમે મને યાદ કરશો કારણ કે આ દેશી ઉપાયો ઘરેલું છે છે તમારે ડૉક્ટર પાસે દવા નહીં લેવી પડે કારણ કે ખુદ તમે ડૉક્ટર બનશો એટલું યાદર અને એ ના કરી શકો તમે આ કીવી ફળ ખાશો તમને એવું લાગ્યું કે કીવી ફળના અંદર બીજ હોય છે બીજ તો કિડની સ્ટોન બને પણ નહીં કીવી ફળ છે ને છે કિડની સ્ટોન માટે થઈને મિત્રો તમારા સાથે એક વાત કરવા માંગુ પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી અને જો તમે મારી ચેનલના અંદર જો જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એના દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બની શકે કારણ કે આ ખૂબ ઉપયોગી છે હા મિત્રો જો તમારી હેલ્થ ની લગતી કોઈ બીમારી હોય ને લગતો જો વિડીયો બનાવ તો મને જરૂર કોમેન્ટ માગીજો હું લખતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો